જો સમજણ તો વાંધો નથી સમજણ વગરના ના માણા અમથા અમથા ધોળે ને એનો વાંધો અમારા અમદાવાદમાં માં હમણાં સાલ હોસ્પિટલ માં એક દર્દીની ની વાય ડોક્ટર ધોરતા કાતર હોતા હાથમાં કાતર આગળ દર્દી ને વાય ડોક્ટર મે સાહેબને કીધું મેં કહ્યું સાહેબ શું કામ દોડો છો મને કે મુકું નહીં મારો બેટો ઓપરેશન ટેબલ માંથી જ ભાઈ ગયો મેં કહ્યું સાહેબ એને ઓપરેશન નો કરવું હોય તો તમારે ધરાર કઢ નાખવું છે અરે મને કે મારો બેટો મૂર્ખ બનાવે છે ત્રીજી વાર ભાગ્યો

કારણ કે ગિરનાર સિવાય ક્યાંય નાગા બાવા નથી મળતા એ કે ગિરનાર માં તને મળશે એમાં આખા જુનાગઢ માં ગોઈ ત્યાં પણ ગોતો જ જડે એ તો ક્યારેક મોજ આવી જાય તો મળે ન જડ્યા પછી કોકે કીધું કે લ્યા ગામ નો હોય ભવનાથ ની જા ત્યાં મળે એમાં દામાકુંડ બાય દી નીકળો લે બાપુ ભાળી ગયો નાગા બાવા દોડ્યો આખા દીનો થાકી ગયો બાપુને ને દોડ્યો પગે લાગવા પણ ભગતને બાપુએ દોડતા જોયે બાપુ દોડ્યા આગળ બાપુનું વાય ભગત પણ મારો દીકરો લોહટ બહુ બો બાપુની મોર થઈ ગયો આવીને પગમાં જ પડ્યો બાપુનું કે મૂકું નહીં આખા ગામે ભલામણ કરી હતી કોઈક નાગા બાવાના દર્શન કરજે આશીર્વાદ લેજે તારો બેડો પાર થઈ જાય મૂકું નહીં બાપુ આશીર્વાદ વગર ભાગો ક્યાંથી ત્યારે બાપુએ ફોડ પાડ્યો કે લ્યાં હું નાગો બાવો નથી હું તો દામાકુંડમાં નાવા પડ્યો તો લુગડા કોક ચોરી ગયો પાંચ રૂપિયા દેતું જાય આમાં તમને હસવું આવ્યું પણ એક વાત જરૂર કરી દઉં બાપ જોજો ઈ ભૂમિ નો પ્રતાપ જોજો ગિરનાર ની કે લુગડા ચોરાઈ જાય ને તોય માણસ સંતમાં ખપી જાય આ પ્રતાપ ભૂમિ નો હોય છે બાપ

છ મહિના નો કોષ કરાવો ને તો મર્દ બની જાય આ માટીનો પ્રતાપ છે બાપ એટલે અમે ગુણગાન જનિતા ગાયા

મને સોય જીવન રાજપૂતા ની આગા બાપ ઈ નેતાઓ અહીંયા બેઠી છે તમે વિચાર તો કરજો આ માતાઓનો ત્યાગ કેટલો હોય આ કિંદરવાની દીકરીને વેરાવળ પરણાવી દો આખી જિંદગી વેરાવળમાં કાઢી નાખે રાઠોડની દીકરી સોલંકીમાં પરણાવો રાઠોડ મટી જાય સોલંકી થઈ જાય આ તાકાત આ દીકરીઓમાં છે તમે મૂછવાળા કોકની પાંચ દી હારે રોકાઈ જો અખતરો તો કરજો પાંચ મેદી દી હારા લાગે અમરીશપુરી જેવા અને હાહુ લાગે લલિતા પવાર એટલે આપણે પાંચ દી નો રહી કે આ દીકરીઓ આખી જિંદગી હાર વાસમાં નાખે આ મારી માતાઓ બેનો દીકરીઓ ના પૂજ પ્રતાપે આભ ટેક્યો છે આભ ને થાંભલા નથી આપને ટેકો ખરો અને છતાં આપ કોઈ દી ધરતી માથે નથી આવ્યો એનું બે કારણ છે બાપ એક આવા વીરવર પુરુષો અને અહીંયા સંતો બેઠા ને એ ધર્મના પ્રતાપે આપ ન્યાન ન્યા ટક્યો છે અને બીજો જો ટેકો હોય ને તો હિન્દુસ્તાન ની આ બેનો દીકરીઓ ના પુણ્ય પ્રતાપે આપ ન્યાન ન્યા ટક્યો છે બાપ આ માતાઓ ના પુણ્ય પ્રતાપે કારણ કે જે જનેતા

પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દિસ્કૃતામ ધર્મ સંસ્થાપનાય અર્થાય સંભવામે યુગે 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 અવતાર ધારણ કરીશ પણ ક્યાંક દેવકી જેવી જનેતા મળી જાય ને તો કૃષ્ણને હજી અવતરવું છે બાપ એમાં માલિનીના પેટે હનુમાનજી નો થાય જયા ભાદુરીના પેટે જલારામ નો જન્મે મા ઉત્તમ જોઈ કોળવેણ માઢો નો નીપજે તરાવેણ ધાન ન હોય જાહલ જખરો વીર જેની જનની ઓછલ હોય હાલરડા સંસ્કાર આપે હાલરડા આભમાં ઉગેલ ચાંદલો ને જીજા બાઈ આવેલ બાળ બાલુડા માંથી જો આવા હાલરડા સાંભળાવે સુરવીર પાકે જોકે હવે બાઈઓ હાલરડા ફેરવી નાખ્યા હમણાં અમારા પાડોશી સવિતાબેન હાલરડું ગાતા હાલુ લુલુ હાલ્યો તારો બાપો ટાલ્યો આમાં ક્યાં છે શિવાજી થાય હારું સંભળાવો બાપ હારું સંભળાવો અને અમારે મરદ પુરુષ કરવો છે કારણ કે બાપ સંસ્કાર ને દેનારી આ માતાઓ છે આ જનેતાઓ છે અને એટલા માટે જ અમે કવિઓએ જનેતાને ને કીધું છે કે હે માં જનની જણી તો ત્રણ જણ દાતા ભગતાન સૌર આજ એટલી અમારી માતાઓ બેઠી છે અને આવો વીરવર ડાયરો જ્યારે સામે બેઠો હોય આ રાજપૂત સમાજ સામે જ્યારે બેઠો હોય બાપ આ રાજપૂતો એ સમાજને સમર્પિત કર્યું છે એટલે તો એકમાં બીજાની કોઈ જરૂર નથી રહેતી નક મારે છે બહાદુરસિંહ બાપુ મારા ભાઈ બદ અમાર રાણીપમાં તે હું એની દુકાને જ બેહું શ્રદ્ધા સાહુ બહુ મોટું નામ છે અને મગજના બહુ ખારા પાસા ગોવિંદભાઈ બાપા ક્યાં ગયા એવા મગજના ખરા હોય દુકાને બેઠો હો ને એમાં એક કારીગર આવ્યો એનો બાપુ એ ધર લાફો જ માર્યો ઓલ્યો તો રોવા માંડ્યો એક કે બાપુ વગર વાંકે માર્યો તો કોઈ દી વાંક મારે રાહ જોવી વરાથી મારો બેટો નોકરી કરે કોઈ દી વાંકવાનો હોય એમ કરીને માંડ્યો

આમ કલાકારો હેમંત જેવો સ્વર જ્યારે આપણને મળ્યો હોય અને આપ જેવો સમજદાર વર્ગ એક એક વાતને એક એક ગીતને ઝીલનારો વર્ગ આ તમે ઝીલો તમે સમજો તો તમે તાળી પાડો તો અહીંયા તમે વરસાદ કરો નકા અમારા ગામમાં એક જણા ભજન ગૌડાવેલું બાપ તારું પ્રકાશ જાડે જ્યાં ધર્મ તારો હંભાળ તારી બેલડીને બુડવા નહીં દઉં ભજન પૂરું થયું પછી એક હિન્દી ભાષી અંદર બેઠેલો એ મારી પાસે આવ્યો મને કે ભજન ભજન સુણે બડા મજા આયા मैं कि तो क्या पढ़िया मन की एक बात का पता नहीं चला मैं कि तो भाई किस बात का पता नहीं चला मन कि इस भजन में प्रकाश जा कौन है बोलो क्या गोतवा तो जावा मैं कि तो अजय का, अजय जा का भाई है હવે જેને ખબર જ નથી भजन ની भजन ના મતલબ ની ખબર નથી भजन ના અર્થ ની ખબર નથી એની પાસે શું ગાવું ને એની પાસે શું બોલવું બાપ એટલે કીધું શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ નહીં પાવ એક શબ્દ હે ઔષધી ઓર એક શબ્દ હે ખાવ તેત્રીસે કરોડ દેવતા માં એક શિવજી એવા છે કે જેને મહાદેવ કીધા ભગવાન ભોળાનાથ સિવાય શામનાથ ભગવાન નું સ્થાન છે ને પ્રથમ જ્યોતિર્લિંગ છે એક દેવ ભોળાનાથ ને બાપુ

એના ચોવીસ અવતાર થી આ ચોવીસ અવતારમાં એકલા પૂજાના ભગવાન રામ પૂજાય એના દીકરા ના મંદિર નહીં કૃષ્ણ પરમાત્મા પૂજાય આ તો આ દાદો એક જ દાદાગીરી વાળો તમે જો ભોળો નાથ પૂજાય કરે માં ભગવતી જગદંબા અંબા અંબા જો કરે સહલ્લા હોય દુઃખ કટે ગંજે કોઈ માં ભગવતી ઉમા પૂજાય દાદા પૂજાય

એનું નામ લાભ ને શુભ એવું એક પણ બાર નું ન હોય કે જેના બાર ને લાભ ને શુભ નો લખ્યું હોય ત્રણ ત્રણ પેઢી પૂજાય મહાદેવ કહેવાય એક નહી ત્રણ પેઢી હજી આગળ આ તો એના ઘરના ઢોરાય પૂજાય ભોળાનાથ નું વાહન નંદી એવું એક પણ શિવ મંદિર નો હોય જેમાં નંદી નો હોય એવું એક પણ ગણપતિ નું મંદિર ન હોય કે જેમાં ઉંદર નો હોય એના ઢોરાય પૂજાય એના ઘરેણા પૂજા દાદાનું ઘરેણું જોયું છે ને આપણું ઘરેણું વીટી ચેન પડી હોય કોક ના મળે ને તો શુકન માની ને મૂકી દે અને દાદાનું ઘરેણું ઘરમાં નીકળ્યું હોય તો ઘરેણું ઘરમાં ઘર થણી બહાર હે આવી ભયાનક ગરમીમાં બહાર હોય આપડે કઈ બહાર શું કામ તો અંદર બાપજી નીકળ્યા એક કરોડ નો બંગલો હોય પણ ગોગ એકલા હાચવી બેઠા હોય એવું એક પણ ગામ નો હોય કે જ્યાં નાગ દેવતાની પૂજા ન થતી હોય એટલે અમારો કવિ દાદ લખાય કે મખાન ક્યાં કરું તેરી રાખો કે ઢેર કા ચપટી ભભૂત મે ખજાના કુબેર કા એક ચપટી ભભૂત માં કુબેર નો ખજાનો દેનાર એવો ભગવાન ભોળીયો નાથ સોમનાથ ભગવાન જે ગામને પાદર બિરાજમાન હોય કિન્દરવા જેવી દેવભૂમિ હોય

એમાં આંખ ઉખાડીને જોયું તો એનો ધણી જ પગમાં પડેલો એના ઘરવાળાને ને તો રાજી થઈ ગઈ હાલ પેલી વાર લાગ્યો પગે માંગી લે કોઈ માંગી લે ઓલ્યો કે મોજ છૂટી હોય ને તો છૂટા છેડ આપ આના સિવાય બીજું કોઈ જોતું નથી કેટલો ગળે આવી ગયો છે બાપ ભૂત ભુવાન ડાકલા વેમીને વળી ગયા હરીના જનને હિંમતવાળા એનાથી અલગ આ તો અખિલ બ્રહ્માંડને નિભાવનારી જગત આખાને આંગળીના ટેરવે નચાવનારી દુનિયા આખીનો લાલન ને પાલન કરનારી એ ભગવતી તારા અંગમાં આવે તું હાજો છે નોરે બાપ બ્રહ્માંડ ભાંડોદરી મા તારા પંડેમાં આવે તો તારું અસ્તિત્વ જ મટી જાય જગદંબાનો પવન આવે આ આ વસ્તુ છે ને બહુ અઘરી છે અનુકરણ કરવું અનુસરણ કરવું કોઈ નું અનુકરણ ન કરવું અનુસરણ કોઈ સંતો કહેવાય અનુકરણ કોઈ કરે અને કર્યું આમાં નખ ગયા બાપુ આમાં નખ વળી પૂછ્યું મેં કીધું બેન શું કરેવજી મહારાજ ના યોગ જોયા છે ને રામદેવજી મહારાજ ટીવી માં આવે છે પેટ મારા દીકરા એવું ઘુમરે નાખે છે ને ઘરઘંટી ની જેમ ફેરવે જો આપણે એવું પેટ ફેરવા જાય ને તો આઠ પડી જાય આપણને કે છે કે બેનું એવી ભૂંડી હા મેં તો મેં ઘણા ને કહું કે પેલા એમને એમ કે તમારી આંખ હારી કરો પછી જગત ને હારું કરજો મેં કીધું બેન શું મને કે રામદેવજી મહારાજ ના યોગ મેં કહ્યું આમાં ક્યાં યોગ કરી ગયા મન કે રામદેવજી મહારાજ એમ કે છે કે આમ નખ ગી ને એટલે વાળ કાળા થાય ને વધે એ બીજી છોકરી બોકા ની બેઠેલી મેં કહ્યું કેમ તમે આ બોકા ની બાંધી કે મેં કારણ વગર ના અખતરા ન કરવા હેરાન થવાય એક જણો મારી પાસે આવ્યો રોવા માંડ્યો મેં કહ્યું કેમ રોવા માંડ્યો મને કે માથું બહુ દુખે મેં મેં દુખાડ્યું છે મારી પાસે આવીને રોવા માંડ્યો મને કે એવું નઈ કઈ ઉપાય બતાવો દોઢ મહિનાથી નથી ઉતરતો મેં કહ્યું રામદેવજી મહારાજ ના યોગ ઉપર ચડી જા મને કે નિહણી હશે પગલામાં નિહણી નો હોય યોગ ઉપર ચડી જાય એટલે યોગ કરવા માંડ શીર્ષાસન કર માથું હેઠે પગ ઉપર હમણાં તારે જામો અઠવાડિયા પછી મને હામો મળ્યો મેં કહ્યું તને ફાયદો થયો મને કે પહેલે જ જેવું શીર્ષાસન કર્યું ત્યારે ખબર પડી બામની શીશી કબાટ હેઠે હતી અચા અજાણતા ફાયદો થઈ જાય કારણ વગર નો ફાયદો થઈ જાય એથી એના ઉપર ચડવાની જરૂર ન હોય પણ બાપ અનુકરણ કરવા કરતા અનુસરણ કરવું ને એ સારું

જગતના માટે પારકાના માટે એક ભાઈએ મને કીધેલું તમને આમ મોજ આવશે પણ એક કહી દઉં મને એક ભાઈએ પૂછેલું મને કે હનુમાનજીની જાતિ કઈ છે મેં કહેલા હનુમાનજીની જાતિનો તને વિરુ વિચાર કે છે આવ્યો મને કે એકાદ જાતિ તો હશે ને મેં કહ્યું તને શું લાગે છે મને કે બાપુ હોવા જોઈએ મેં કહ્યું કેમ મને કે ક્ષત્રિય સિવાય ન હોય મેં કહ્યું કારણ શું મને કે રામની પત્ની રાવણ લઈ ગયો બે માંથી એકે હારે હનુમાનને લેવા દેવા ખરા નહીં કોઈ જાય નહીં બાપુ સમજાય છે ની ઓળખાણ નો હોય નેડો નો હોય અને માટે પોતાના પ્રાણ અર્પી દે ને એનું નામ રાજપૂત બાપ

માને ભલે વાણિયા પણ દેવ એ તો રાજપૂતનો એક પણ અવતાર એવા નથી થયા કે જે રાજપૂત બાર ગયા હોય કારણ કે આ દેશની આ જન્યતાઓ ઉત્તમ છે જેની કુખે ભગવાનને અવતરવાનો ભાવ થાય છે બાપ જેની કુખે ઈશ્વરને જન્મવાનો અવતાર થાય ઈ આપણા દેશની આ જન્યતાઓ છે મને આ જુવાણિયાઓને એક વાત કરી દઉં આ આપણા દેશની આ દીકરીઓ દીકરી ત્રણ કુળ તારે હાહરો પીર ને મોસાળ ત્રણ કુળ ને ઉજાળે ને એનું નામ દીકરી કોની દીકરી કે ફલાણા ભાઈ ની દીકરી બાપ એનું મોહાળ કયું બાપ મુચા ખાનદાન ની વવારો આ ત્રણે વાત દીકરી માટે લાગુ પડે કેટલા વર્ત વર્તોલા કરે આપણે કચ ની દીકરીઓ ઉભા હોમવાર આડા હોમવાર ખાખરિયા હોમવાર ભાખરિયા હોમવાર દે દોય કૂટે કૂટે ને કૂટો થોક નહીં અઢાર અઢાર વરાઉદી દેદો કૂટે પરણી ને હા હારે જાય ઘુંઘટું ગાડીને મોટું જોવે એક મનનો નિહાકો નાખે દે દો કૂટ્યા એના કરતા કોકે આને કૂટી નાખ્યો તો કોઈ વાંધો નહોતો નસીબમાં આજ ગુડાનો જોકે હવે યુગ થોડો સારો છે પહેલા જેવા પહેલા જેવો નથી હવે યુગ સારો છે આ દીકરા દીકરી એકબીજા મળી અળી આવ્યો કે લગ્ન પહેલા અમને આ લાભ નહતો મળ્યો હા અહીંયા વડીલો જીયા બેઠા એને પૂછો ગયા તા ધોવા અમે આમ ઘૂંઘટા ખોલ્યા ત્યારે ખબર પડેલી કે આ આપણું નસીબ આની યાર આખી જિંદગી કાઢવાની પછી ખબર પડે અમે બંધમાં રમેલા સમજાય છે ને ડાયરા ને બાજી ખુલી તારે ખબર પડી ગુલો નીકળ્યો ગુલો એકાદ કોક ને નીકળ્યા હોય તો બાપ આ માતાજીના કોઈને પ્રતાપે આ અન્યા અન્યા છે અને એટલા માટે જ અમે ગુણગાન માના ગયા છે રંડ મંડ ધારણમ બૌતિ જંગ બૌષણમ રગત રક્ત ખપરમ રક્ત રક્ત યધરમ કરાલકમ ધરામયમ સલામયમ તુ બાલિકે ઓ કોટી કોટી વંદનમ નમામી દેવી કાલિકે બાપ કમતિયા નજરું કરે એના ભાંગીને કર ભૂકા જેમ માકરના બુકા જમી ગઈ તુ જીવણી કમતિયા નજરું કરે એના ભાંગીને કર ભૂકા દેવોને જેદી વિહટ પડીને તેદી એને સમરણ તો માનું